कच्छ जिल्लाना अंजार तालुकाना मेघ पर बोरीची गाम खाते व्याज खोरोना त्रासते एक युवके वीडियो बनावी गड़े फासो काय अपघात करी लेता चकचार मची जवा पामी छे। अंजारना मेघ पर बोरीची गाम खाते रहता अनीश सांजीए नामना युवके दोढ़ वर्ष पहला 30,000 व्याज लीधा जेनी मुद्दल व्याज साथे चुकवणी करी होवा छतां पण व्याजखोरो द्वारा पठाणी उघडी करी शारीरिक अने मानसिक त्रास आपवामां आवतो हतो अने व्याजखोरोए लखावी लीधेला 7 लाखना चेक बाउंस करावी कोर्टमां केस कर्यो। व्याजखोरोना त्रासना कारणे अनिशे वीडियो बनावी गड़े फासो काय अपघात करी लीधो हतो। आ बनाव अंगे अंजार पोलीसे व्याजखोरो सामे गुनो दाखल करी वधु तपास हाथ धरी छे। 29 તારીખ 8મા મહિનાની 2021ના રોજ આરતી ગોસ્વામી, તેજસ ગોસ્વામી, દિયા ગોસ્વામી, ચચો અને યાસિન હિંગોરચા પપ્પાને ચાકુ માર્યો હતો। પપ્પાના હાથ લોહી લુહાણ, પપ્પાના કપડાં લોહી લુહાણ થઈ ગયા હતા ચાકુથી। પછી એ લોકોએ 8 લાખના ખોટા ચેક બાઉન્સ કર્યા, ઘર ઉપર ખોટી નોટિસો લાવી, એને કીધું નોટિસો આખી જિંદગી ચાલુ રહેશે, એ લોકો દારૂના સપ્લાયરો છે। દસમા મહિનામાં એના ઉપર કેસ થઈ ગયો એટલે એને બીજી નોટિસો ના હલાવી। એના 70,000 બાકી હતા, 70,000 આપણે આપી દીધા છે અને એને 35,000 બીજું વ્યાજ લગાવ્યો છે। ઘર ઉપર 29 તારીખ 8મા મહિનાની રવિવારના બધા માણસો હથિયાર અને ધારિયા લઈને ઘર ઉપર આવી ગયા હતા, ઘરની ખોટી ઇજ્જત ખરાબ કરી અને પપ્પાને ચાકુ મારી ગયા હતા। દિયા ગોસ્વામી પોતાના હાથેથી માથામાં મોબાઈલ માર્યો હતો। લોકોને કડક સજા દેજો। એકચ્યુઅલી આમાં જે બનાવ છે ને એમાં એક અનિશભાઈ અલીભાઈ સાંજી કરીને મરણ જનાર છે, એ 3 તારીખે એણે પોતે સુસાઇડ કરી દીધો છે અને પછી ઇન્વેસ્ટિગેશનમાં એવું સામે આવ્યું કે ભાઈ જે મરણ જનાર છે એણે અંજારમાં રોયલ માઇક્રો ફાઇનાન્સવાળા જે રિયાબેન ગોસ્વામી છે એમની પાસેથી આજથી 1.5 વર્ષ પહેલાં 30,000 રૂપિયા ઉછીના લીધેલા અને એ 30,000નું 10% કે વ્યાજની ઉઘરાણી કરતા હતા। એમાં રિયાબેન ગોસ્વામી કરીને છે, પછી આરતીબેન કરીને છે, પછી એના જે મળતિયાઓ છે એમાં તેજસભાઈ ચેટલો કરીને છે, સોહિલ છે, યાસીન છે। આમ 2 મહિલાઓ અને 3 પુરુષો વિરુદ્ધમાં આઈપીસી 306 હેઠળનો ગુનો દાખલ થયેલો છે અને જે વ્યાજે નાણાં ધીરે એ સેક્શનો પણ એમાં ઉમેરેલી છે, બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ થયેલો। હાલમાં તપાસ અંજાર પોલીસ દ્વારા ચલાવી રહેલ છે, આરોપીઓ પકડાયા નથી પણ ઝડપથી અમે આરોપીને પકડી દઈશું। સાહેબ, મેં કોઈ વિડીયો પણ વાયરલ થયો છે કે જે ભોગ બનનાર છે એનો, જી એ ધ્યાનમાં આવ્યું છે કે? એટલે જે મરણ જનાર છે એણે પોતે સુસાઇડ કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખેલી છે અને એ સુસાઇડ નોટમાં પણ એણે આ લોકો જે વ્યાજે પૈસા લીધેલા છે એમના ત્રાસથી પોતે મરણ જાય છે તેવી હકીકત જણાવેલી છે।